હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 9 માં આગળ 3 થી 4 વિડિયોની વાત કરી, જેમાં આપણે નાણાકીય બજાર વિશેની વિસ્તૃત જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે નાણાકીય બજાર બે ભાગમાં વિભાજિત થયેલું છે, જેમાં એક છે એનું નાણા બજાર, જે ટૂંકા ગાળાની જામીનગીરીઓ માટેનું બજાર છે, અને બીજું છે મૂડી બજાર. આપણે નાણા બજારની વિસ્તૃત જાણકારી મેળવી ચૂક્યા. હવે મૂડી બજારનો આપણે પરિચય ગયા વિડીયો લેક્ચરમાં મેળવ્યો, તો એ મૂડી બજારમાં કુલ બે પ્રકારના બજાર જોવા મળે છે. એક છે પ્રાથમિક બજાર અને બીજું હતું ગૌણ બજાર. પ્રાથમિક બજારની અંદર આપણે માત્ર નવી બહાર પડાતી જામીનગીરીઓની જ એમાં ચર્ચા કરવામાં આવે, અને નવી બહાર પડાતી જામીનગીરીઓની જ એમાં ખરીદ વેચાણ થાય છે. ત્યારબાદ એ જ જામીનગીરીઓની ખરીદ વેચાણ કરવા માટે આપણે ગૌણ બજારમાં આવવું પડે છે. એટલે મૂડી બજારના પણ બે ભાગ છે, એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. તેમાં આપણે પ્રાથમિક બજારની વાત કરી ચૂક્યા, હવે વાત કરવાની છે ગૌણ બજાર, જેને આપણે શેર બજાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે શેર બજારનો સામાન્ય પરિચય, ઉપર છલો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું કે શેર બજાર શું છે, એમાં કઈ પ્રવૃત્તિઓ થાય છે, એ પ્રવૃત્તિઓ કોના આધીન થાય છે, તેના ઉપર કોણ દેખરેખ રાખે છે, તેના ઉપર કોણ નિયંત્રણ રાખે છે, વગેરે બાબતોની આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ. ગૌણ બજાર કે શેર બજાર નો અર્થ અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો સૌથી પહેલા આપણે શેર બજાર વિશે વિદ્યાર્થી મિત્રો જાણી લઈએ. સામાન્ય રીતે શેર બજારમાં બે બાબત ખાસ અગત્યની છે, અને એ છે 1992 જ્યારે સેબીની સ્થાપના થઈ, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, અને 1996માં નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે NSEની સ્થાપના થઈ. એ પહેલાના જે શેર બજારો હતા એ છૂટા છવાયા હતા, એટલે કે એ ઓફલાઈન શેરની ખરીદ અને વેચાણની પ્રક્રિયા ચાલતી હતી. એ 1996 બાદ આ તમામ પ્રકારના શેર બજારો ઓનલાઈન શેરની ખરીદી વેચાણ માટે તૈયાર થયા, અને ત્યારબાદ શેર બજારનું માળખું પણ સવિસ્તર વિસ્તાર પામ્યું હતું. તો એ શેર બજારની શરૂઆત ક્યાંથી થઈ ત્યારથી આપણે વાત લઈએ, તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875 ના દિવસે થઈ હતી. 9 જુલાઈ 1875 ના દિવસે થઈ હતી. ત્યારે એનું નામ આવું હતું, ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. 1875 માં 9 જુલાઈએ જે શેર બજાર ભારતનું પહેલું સ્થપાયું હતું ત્યારે તેનું નામ હતું ધી નેટિવ એન્ડ શેર સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે એની શરૂઆત થઈ હતી. એ આજે આપણે એને મુંબઈ શેર બજાર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે BSE તરીકે ઓળખીએ છીએ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. એ આજનું મુંબઈ શેર બજાર ગણી શકાય. અને 1894 માં અમદાવાદ શેર બજાર પણ શરૂ થયું હતું, જે ત્યારબાદ એનું મુંબઈ શેર બજારમાં એટલે BSE ની અંદર મર્જ કરી દેવામાં આવ્યું હતું. આ બે ટૂંકા સવાલ તમને પૂછી શકે કે ભારતમાં સૌ પ્રથમ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી, તો 9 જુલાઈ 1875, અને ત્યારબાદ અમદાવાદ શેર બજારની સ્થાપના તો 1894 એની સ્થાપના થઈ હતી. હવે શેર બજાર શું છે એની વાત કરીએ, તો શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં શેર દલાલ રોકાણકારો, આ બંને શેર દલાલો અને રોકાણકારો ને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ
ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. બ્રોકર એટલે કે શેર દલાલો જેને શેર વેચવા છે એને વેચાવી આપે અને જેને ખરીદવા છે એને ખરીદાવી આપે એ મધ્યસ્થીનું કામ કરે છે. રોકાણકારોને કોઈ પણ કંપનીના શેર ખરીદવા હોય તો રોકાણકારો માટે એ ખરીદવા માટે એને શેર બજારમાં આવવું પડે. ટૂંકમાં રોકાણકારો અને શેર દલાલો બંનેને વ્યવસ્થા પૂરી પાડે એવી સુવિધા છે શેર બજાર. નોંધાયેલી હયાત જામીનગીરીઓ ના વેપાર માટેનું એ સંગઠિત બજાર છે. જે શેર બજારમાં જે કંપનીઓએ પોતાના શેર લિસ્ટિંગ કરાવ્યા હોય અને તે હાલમાં હયાત હોય એવી જામીનગીરીઓનું આમાં વેખરીદ વેચાણ થાય છે. એટલે એવી જામીનગીરીઓનું એ સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. અહીંયા કે એલ ગર્ગના મતે શેર બજારની વ્યાખ્યા પણ આપણને આપેલી છે, જે તમને ટૂંકા સવાલ માટે વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે, તો એની પણ તમે નોંધ કરશો. વ્યાખ્યા આ પ્રમાણે છે. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરી. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ વગેરેને ખરીદવા અને વેચવા માટેનું એ સ્થળ છે. વિદ્યાર્થી મિત્રો, શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ અને મ્યુનિસિપલ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું તે સ્થળ છે. એ કે એલ ગર્ગના મતે શેર બજારની આપણને આવી વ્યાખ્યા આપેલી છે. આ શેર બજારનો સામાન્ય ખ્યાલ કે ભારતમાં શેર બજાર શું કામ કરે છે અને એની સ્થાપના સૌ પ્રથમ ક્યારે થઈ હતી, હજી આ શેર બજારમાં વિસ્તૃત કાર્યો કયા થાય એનો વિસ્તૃત પરિચય મેળવીએ, તો એના માટે પરિચય મેળવવા આપણે તેની લાક્ષણિકતાઓને સમજવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શેર બજારની કુલ 10 જેટલી લાક્ષણિકતાઓ આપણને આપેલી છે, એના દ્વારા શેર બજારને આપણે વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂ કરીએ લાક્ષણિકતાઓ. નંબર 1, નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા. શેર બજાર એ શું છે? તો કે નોંધાયેલી એક કોર્પોરેટ સંસ્થા છે. જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી એ કોર્પોરેટ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. ફરીવાર, જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. એટલે કે શેર બજારમાં દરેક વ્યક્તિ પોતાના શેર ખરીદી શકે અને વેચી શકે એવી વ્યવસ્થા છે, જે વ્યવસ્થા કાયદેસર નોંધાયેલી છે, એ કોર્પોરેટ સંસ્થા છે. નોંધાયેલી કેવી સંસ્થા છે? કોર્પોરેટ સંસ્થા છે. બીજું, સરકારની મંજૂરી. શેર બજારને ચલાવવા માટે સરકારની મંજૂરી લેવી પડે. 1956ના જામીનગીરી ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. આપણા ભારતમાં આવા શેર બજારો ઘણા હતા. જ્યારે ઓફલાઈન હતું ત્યારે ટુકડા ટુકડા જે તે શહેર વાઇઝ આવા સ્ટોક એક્સચેન્જ હતા, એટલે કે શેર બજારો હતા, એ બધાની નોંધણી થતી હતી. હવે આ ઓનલાઈન શેર બજાર થયું હોવાથી ભારતમાં બે જ પ્રકારના શેર બજાર છે, એક બીએસઈ અને એક એનએસઈ. એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે સૌથી જૂનું છે અને નવું એનએસઈ જે 1996માં સ્થપાયું, નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ બે પ્રકારના શેર બજારો ભારતમાં ઉપલબ્ધ છે અને બંને શેર બજારો એ 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર એને મંજૂરી મેળવેલી હોય છે સરકાર. ત્રીજું લક્ષણ છે સંગઠિત બજાર. સંગઠિત જ છે, અસંગઠિતમાં શેર બજારનો વ્યવહાર થતો નથી. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું એ સંગઠિત બજાર છે, જેની નોંધણી સરકારમાં થઈ છે
ટૂંકમાં તમામ વ્યવહારો સરકાર હસ્તગત થાય છે એટલે સરકારના દેખરેખ હેઠળ એ તમામ વ્યવહારો થાય છે શેર બજાર ચાલે છે એ બજાર સંગઠિત બજાર ગણી શકાય આ ત્રણ પછી નંબર 4 સભ્યપદ શેર બજારનું સભ્યપદ મેળવવાની વાત શેર બજારમાં તમારે સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો જ શેર બજારમાં સોદા કરે છે શેર બજારમાં તમારે સોદા કરવા હોય એટલે કે ખરીદ વેચાણની પ્રક્રિયા કરવી હોય તો તમારે શેર બજારનું સભ્ય બનવું પડે એ સભ્ય હશે તો જ એ શેર બજારમાં સોદા કરી શકે છે એટલે સભ્યપદ મેળવવું પડે તમારે શેર બજારમાં પ્રવેશ કરવો હોય તો પહેલા એનું સભ્યપદ મેળવવું પડે સામાન્ય વ્યક્તિ માટે શેર બજારમાં સોદા કરવા ડીમેટ ખાતું ખોલાવવું પડે છે પાંચમું જામીનગીરીઓનું બજાર છે બધા જ પ્રકારની જામીનગીરીઓનું બજાર એ ખાલી શેર કે ડિબેન્ચર જ નહીં તમામ પ્રકારની જામીનગીરીઓ માટેનું એ બજાર છે શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે કે જેની સરકારે પરવાનગી આપી છે સરકારની મંજૂરીથી જે જામીનગીરીઓની ખરીદ વેચાણ જ્યાં થાય છે એવું સંગઠિત બજાર એટલે શેર બજાર નંબર 6 જામીનગીરીઓની નોંધણી કરવાનું કામ પણ શેર બજાર કરે જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જ જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે કોઈ પણ કોર્પોરેટ સંસ્થા કે કંપની ચાલતી હોય એને પોતાના શેરની ખુલ્લા બજારમાં લેવેચ કરાવવી હોય તો એને શેર બજારમાં પોતાના શેરને લિસ્ટિંગ કરાવવું પડે એમાં એની નોંધણી કરાવવી પડે અને એ શેર બજારમાં એની નોંધણી થાય પછી એના શેરની ખુલ્લા બજારમાં લેવેચ કરી શકાય છે એટલે જામીનગીરીઓનું બજાર છે અને જે જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરાવવું હોય એની ફરજિયાત શું કરવી પડે નોંધણી કરાવવી પડે છે સાતમું લક્ષણ છે સંચાલન આ શેર બજારનું સંચાલન કરે કોણ તો શેર બજારનો વહીવટ અને સંચાલન એ સંચાલક મંડળ દ્વારા થાય છે સેબી દ્વારા નિયુક્ત કરાયેલા વ્યક્તિઓ એ સંચાલક મંડળમાં સ્થાન મેળવે છે અને એ સંચાલક મંડળ શેર બજારનો વહીવટ અને સંચાલન કરે છે આઠ સભ્યો પર કડક અંકુશ શેર બજાર સાથે સંકળાયેલા જેટલા સભ્યો એટલે કે બ્રોકર્સ છે કે દલાલો છે એના પર ચાંપતી નજર અને કડક અંકુશ સરકાર દ્વારા સેબી દ્વારા રાખવામાં આવે છે સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે કારણ કે સેબીએ જે સંચાલક મંડળ નિમ્યું હોય એને કીધું હોય તમારે કે આ શિસ્ત પાલન પ્રમાણે જ કામ કરવાનું છે અને એ પ્રમાણે બધા દલાલોએ પણ વ્યવહારો કરવાના છે તો એ શિસ્ત પાલનનું કડક અંકુશ થાય છે ને નવ વ્યવસ્થાકીય માળખું શેર બજારનું વ્યવસ્થાકીય માળખું કેવું હોય તો શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય કેવી કંપની જાહેર કંપની સ્વરૂપનું હોય છે અને 10 શેર બજારનું નિયમન કોણ કરે એના પર દેખરેખ કોણ કરે એનું નિયંત્રણ કોણ કરે તો ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી એટલે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તથા જામીનગીરી કરાર ધારો 1956 આ બંને દ્વારા એનું નિયમન અને નિયંત્રણ થાય છે એક સેબી એના પર ચાંપતી નજર રાખે બીજું જામીનગીરી ધારો 1956 આ બે તેના પર દેખરેખ કરે છે એના પર નિયંત્રણ રાખે છે અને એના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે જેથી શેર બજારના દરેક પ્રકારના વ્યવહારો વ્યવસ્થિત અને સરળતાથી થઈ શકે અને શેર બજારનો ઉત્તરોત્તર વિકાસ કરી શકાય વિદ્યાર્થી મિત્રો આ ગૌણ બજારનો ટૂંકો પરિચય છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે શેર બજાર એ ખૂબ મોટું વિસ્તૃત બજાર છે દુનિયાના બધા દેશોની અંદર આવા શેર બજારો ચાલે છે ભારતમાં પણ આ શેર બજાર ચાલે છે ભારતના શેર બજાર મેં કીધું એ પ્રમાણે બે પ્રકારના છે એનએસઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ
આ બે પ્રકારના શેર બજારો ચાલે છે. હજી આ શેર બજાર વિશેની આપણે શરૂઆત કરી છે, આપણે આના વિશે હજી ઘણો બધો આગળ અભ્યાસ કરવાનો છે, વિસ્તૃત ચર્ચા લેવાની છે, ઘણા બધા રસપ્રદ ટોપિક પણ આવે છે. તમે પણ અત્યારથી આને જાણી લેશો તો ભવિષ્યમાં તમારે પણ કોઈ પણ કંપનીના શેર ખરીદવા હોય કે કોઈ પણ કંપનીની જામીનગીરીઓ ખરીદવી હોય તો તમે આ શેર બજારની જાણકારીના આધારે તમે એમાં રોકાણ કરી શકો છો અને ભવિષ્યમાં એના લાભ મેળવી શકો છો. આગળના શેર બજારની વિસ્તૃત માહિતી માટે આપણે આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળીશું.